પારડી સુલભનગરમાં માર્ગ વચ્ચે વીજ કંપનીનો થાંભલો અકસ્માતની રાહ જોઈને બેઠો હોય તેમ લાગી રહ્યું છે। પારડી સુલભનગરના માર્ગ વચ્ચે છેલ્લા લાંબા સમયથી વીજ કંપનીના જૂનો જર્જરિત થઈ ગયેલ વીજનો પોલ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેસી રહેલો લાગી રહ્યું છે। જ્યારે તેની બાજુમાં જ નવા વીજનો પોલ ઊભો કરવામાં આવ્યો, છતાંય દક્ષિણ ગુજરાત કંપની અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી મોટો અકસ્માત સર્જાવાની ભીતિ હોવાનું સ્થાનિક રહીશ સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું। વધુમાં રાત્રિના કોઈક વાહન આ માર્ગ ઉપરથી જતા સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબા સમયથી આ સમસ્યાને લઈ જીવ વિના સરકારી બાબુએ પણ ધ્યાન દોરી આપવાના દિવસોમાં મોટી દુર્ઘટના ન બને તેમજ આવા આળસુ કોન્ટ્રાક્ટરોને બેસેલ લિફ્ટમાં મૂકવા જોઈએ। ઉપરાંત પાસી દક્ષિણ ગુજરાતની વીજ કચેરી ઉપર વર્ષોથી સબ્બીર વોરા તેમજ ધીરુભાઈ નામના કોન્ટ્રાક્ટરોએ પોતાનો હક જમાવીને બેઠા છે અને તેઓના જ કોન્ટ્રાક્ટના ટંડેરો વીજ કંપનીઓ અને દુકાનો દાયકામાં ચર્ચાઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો પોતાના કામદારો મજૂરોને વીજ પોલ ઉપર કામ કરવા માટે પહેરાવીને કામ કરાવવું જોઈએ, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની દુર્ઘટનાની રાહ જોઈને બેઠા એવું સ્થાનિક રહીશો બૂમ ઉઠી રહી છે। કારણ કે ગમે ત્યારે મોટો અકસ્માત થવાની સંભાવના છે ને સાંજના સમયે રાતના સમયે તો બહુ એકચ્યુઅલી થાંભલો વચોવચ જ છે, જેથી કરીને અકસ્માત થવાનો પૂરેપૂરી ભય છે। એ લોકો રાહ જોઈ રહેલા હોય અકસ્માતની, એના કરતાં સત્વરે પટલી નાખે તો વધારે સારું છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।